આજે ઉત્તરાયણ છે ને, ઉત્તરાયણના દિવસે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ ધાબે ચડીને પતંગ ચગાવી રહ્યા છે. દ્રશ્યોમાં હું બતાવવા જઈ રહ્યો કે ઋષિભાઈ પોતાના કાર્યકર્તાઓના ધાબે ચડાશે અને હાલ પતંગ ઉડાવી રહ્યા છે. મારી સાથે ઋષિકેશભાઈ છે. ઋષિકભાઈ, આજે ઉત્તરાયણ કેટલી મજા? ઉત્તરાયણ સમગ્ર ગુજરાતીઓ અને ભારતવાસીઓ મનાવતા હોય છે ને. ઉત્તરાયણનો દિવસ એ પવિત્ર તહેવાર છે, દાનનો દિવસ છે, અને મકર સંક્રાંતિ એ આખા ગુજરાત અને ભારત વર્ષની અંદર ખૂબ એનો પવિત્રનો મહિમા અને દાનનો મહિમા છે. નાના અબોલ જીવ પક્ષીઓ માટે દાન, ગરીબો માટે દાન, અને દાનનો મહિમા આપણા સનાતનમાં છે ત્યારે સમગ્ર દેશવાસીઓ અને ગુજરાતવાસીઓ ખૂબ ધામધૂમથી આ તહેવાર મનાવતા હોય છે. ઋષિભાઈ, ખાસ કરીને જે રીતે 2023માં આપનો પતંગ આકાશે હતો અને જે રીતે પતંગ ચગી રહ્યો છે, 2024 શું કહેશો? રે પતંગ કપાઈ ગયો. સાહેબ, શું કહેશો? 2024ની ચૂંટણી પણ આવી રહી છે અને લઈને શું કહેશો? 2024ની ચૂંટણીમાં કોઈ શક, કાશ્મીરથી લઈ અને કન્યાકુમારી સુધી અને દ્વારકાથી લઈ અને કામાખ્યા સુધી સમગ્ર ભારત વર્ષની અંદર સનાતનની સાથે વિકાસ અને વિકાસની સાથે પુરાણી આપણી ધર્મની આસ્થા આ બધા વિષયો સાથે આજે સમગ્ર દેશ કેવળ વિકાસની અને ધર્મની વાત નહીં, પરંતુ 21મી સદીમાં આવનારી ટેકનોલોજી સાથે ભારત પહેલાં ટેકનોલોજી અહીંયા આયાત કરતું હતું. આજે એવો સમય આવ્યો છે કે આપણે આપણો ઇનોવેશન દ્વારા આપણે આપણો વિષય દુનિયા સમક્ષ મૂકી શકીએ એવું છે. મંત્રીમંડળ જે ચાલુ, 2024ના મંત્રીમંડળની અંદર વાતાવરણમાં કોઈ ફેરફાર થશે, પવન બદલાશે એવું લાગે છે? ચૂંટણી થયા પછી 400+ની આ વખતની ધારણા છે, કદાચ 10-15 સીટો વાગી પાછી થાય, પરંતુ 400ની આજુબાજુ આખા દેશની અંદરથી લોકસભામાં સીટો ભારતીય જનતા પાર્ટીને મોદી સાહેબના નેતૃત્વમાં મળવાની પૂરેપૂરી સંભાવના નહીં પરંતુ વિશ્વાસ છે. 2024ની ચૂંટણીમાં જીતશે આશા છે, પરંતુ ગુજરાતની વાત કરીએ તો 2023ની અંદર જે મંત્રીમંડળ હતું, 2024નું મંત્રીમંડળ ફેરફાર થશે, વાતાવરણ બદલાશે, પવન બદલાશે એવું લાગે છે? અરે સરસ રીતે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર ચાલી રહી છે, પ્રજાહિતના કામો, વિકાસના કામો, અને સાથે સાથે તમે જોયું હોય તો હમણાં જ વાઇબ્રન્ટ 24 ગયું, ખૂબ બધા MOU 9 વાઇબ્રન્ટમાં નહોતા થયા, એના કરતાં પણ વિશેષ MOU આ વખતે થયા છે. ને વિકાસની અનેક તકો, જેમાં ઇલેક્ટ્રિકલ વ્હીકલ, સેમી કન્ડક્ટર, રોબોટિક્સ, AI, ML, મશીન લર્નિંગ, કોમ્પ્યુટિંગ સાયન્સ, આ બધા વિષયોમાં આપણે અગ્રેસર થઈ અને પાયોનિયર બનવા જઈ રહ્યા છીએ. ખાસ કરીને જે રીતે વિપક્ષે એક ધાગો તૈયાર કર્યો છે સમગ્ર એકઠા થઈને, અને ભાજપનો પતંગ કાપવાના મૂડમાં છે, શું કહેશો આને લઈને? ભાજપનો પતંગ ચકશે કે પછી કપાશે? હવે તમે જોઈ રહ્યા છો, મારે આમાં વિશેષ કંઈ પ્રકાશ નથી પાડવો, પરંતુ જ્યાં આગળ એ લોકોને પોતાના પ્રાદેશિક રાજ્યોની અંદર પોતાના વર્ચસ્વની અથવા તો પોતાના સર્વાઈવલનો પ્રશ્ન છે, ત્યાં આગળ આ બધું અત્યારે ચાલવા દો. ચૂંટણી આવે એટલે આપણને ઓટોમેટિક ખબર પડશે, ક્યાંય કોઈનો મેળ પડવાનો નથી, બધા એક થઈને લડશે ને, તો પણ ભારતીય જનતા પાર્ટી 400+ આવવાની છે. ધાબે આવ્યા હતા ને, પતંગ ચગાવ્યો હતો, જોકે ઉત્તરાયણના પતંગમાં ક્યાંક ને ક્યાંક તેમનો પતંગ કપાયો હતો, પરંતુ પેટ લગાવવામાં તેઓ મજબૂત જોવા મળતા. મારું નામ ABP સુધા મહેસાણા.